નમસ્કાર દોસ્તો તો ગુજરાત બોર્ડ દ્વારા ઓફિશિયલી જાહેરાત કરી દેવામાં આવી છે કે ધોરણ બાર સાયન્સ નું રિઝલ્ટ આવતીકાલે વહેલી સવારે જાહેર કરી દેવામાં આવશે પરંતુ ઘણા બધા ગુજરાતના વિદ્યાર્થીઓને નથી આવડતું મોબાઈલમાં ધોરણ રિઝલ્ટ કેવી રીતે જોઈ શકાય તો દોસ્તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું ધોરણ બાર સાયન્સનું રિઝલ્ટ સૌથી પહેલા તમે તમારા મોબાઈલમાં કેવી રીતે જોઈ શકો છો અને દોસ્તો રાત્રે બાર વાગ્યા પછી પણ રિઝલ્ટ મુકાઈ જતું હોય છે તો રાત્રે બાર વાગ્યા પછી તમે તમારું રિઝલ્ટ કેવી રીતે જોઈ શકો એના વિશે પણ આપણે આજના વિડીયોમાં વાત કરીશું માટે ખાસ આ વિડીયો પૂરેપૂરો અંત સુધી જોજો વિડીયોને લાઈક ન કર્યો હોય તો પહેલા પહેલા લાઈક કરી દેજો મારા બીજા મિત્રો સાથે શેર પણ કરી દેજો તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો દોસ્તો ધોરણ બાર સાયન્સનું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ જોવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે એ લિંક ઉપર ક્લિક કરીને તમે તમારા મોબાઈલમાં સૌથી પહેલા ધોરણ બાર સાયન્સનું રિઝલ્ટ જોઈ શકો છો અથવા તો દોસ્તો રિઝલ્ટને તમારા મોબાઈલમાં જોવા માટે તમારે ગૂગલ ઉપર સીધું સર્ચ કરવાનું છે ડબલ્યુ ડબલ્યુ આ વેબસાઇટ તમે સર્ચ કરશો એટલે જે પહેલી લિંક આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે જેવું ક્લિક કરશો એટલે રિઝલ્ટ માટેની માઇ જી ગુરુ ડોટ ઇન આ વેબસાઇટ ઓપન થઈ જશે આ વેબસાઇટ ઓપન થાય એમાં તમે થોડાક નીચે જશો તો ત્યાં તમને બોર્ડના રિઝલ્ટ માટેના લીલા રંગના ત્રણ બોક્સ જોવા મળશે પહેલા બોક્સ છે ધોરણ દસ ના વિદ્યાર્થીઓનું રિઝલ્ટ જોવા માટેનું ત્યાર પછી બીજું બોક્સ છે એસ ટડી ટ્વેલ્વ બોર્ડ રિઝલ્ટ બે હજાર ચોવીસ ધોરણ બારના વિદ્યાર્થીઓએ રિઝલ્ટ જોવા માટે બીજા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે તો દોસ્તો અત્યારે આપણે ધોરણ બાર સાયન્સ માટે આ બીજા બોક્સ ઉપર ક્લિક કરશું એસ ટડી બોર્ડ રિઝલ્ટ બે હજાર ચોવીસ જેવું તમે બોક્સ ઉપર ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થશે નવું પેજ ઓપન થાય એમાં તમે ક્રોલ કરીને થોડાક નીચે જશું તો ત્યાં તમને ધોરણ બારના રિઝલ્ટ જોવા માટેનો એક બોક્સ જોવા મળશે જેમાં દોસ્તો ઉપર લખેલું છે એસડી 12 રિઝલ્ટ બે હજાર ચોવીસ એની સામે રિઝલ્ટ લિંક વન લિંક ટુ અને લિંક ત્રણ આપેલી છે અહીંથી તમે કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરશો એટલે એન્ટર સીટ વાળો એક બોક્સ ઓપન થશે એ બોક્સમાં તમારે જેમનું રિઝલ્ટ જોવું હોય એમનો સીટ નંબર એન્ટર કરીને બાજુમાં ગો બટન ઉપર ક્લિક કરશો એટલે માત્ર બે ત્રણ સેકન્ડમાં તમારું મોબાઈલમાં રિઝલ્ટ ઓપન થઈ જશે ત્યાર પછી નીચે લખેલું છે ધોરણ બારનું રિઝલ્ટ નામ પરથી જોવા માટે તો નામ પરથી જોવું હોય સીટ નંબર